બાથરૂમ માટે 2x1 સાઈઝ નું કલેક્શન લઈને આવ્યો છું કે જે આપણે બાથરૂમ નાના બાથરૂમ હોય તેમાં આપણે 2x1 ની સાઈઝ કયા બાથરૂમ માં લગાડવી જોઈએ। તો જી હા મિત્રો, મારી YouTube ચેનલ જોન્સન ટાઇલ્સ માં આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે। અને જો ચેનલ માં સબસ્ક્રાઇબ કરીને જેજો, ચેનલ માં નવા આવ્યા હોય તો ચેનલ માં સબસ્ક્રાઇબ કરીને જેજો। તો વિડિયો ચાલુ કરીએ છીએ। 2x1 ની સાઈઝ નું કલેક્શન, આ 2x1 નું સાઈઝ છે એમાં જે આ બોડી આવે છે, પહેલી વાત તો એ કે આ વસ્તુ શું છે। 2x1 ની સાઈઝ છે, 5 પીસ નું પેકિંગ આવે છે અને એક પેટીમાં 10 ફૂટ કામ આવે છે। હવે આ જે સાઈઝ છે, આ 2x1 ની સાઈઝ છે અને આ જે બોડી આવે છે એ સિરામિક બોડી આવે છે। સિરામિક એટલે પાણીમાં પલાળીને લગાડીએ એક વિટરીફાઈડ બોડી આવે છે, આ સિરામિક બોડી છે। એમાં 3 કન્સેપ્ટ આવે છે, લાઇટ આવે છે, ડાર્ક આવે છે અને હાઇલાઇટર, એમ 3 કન્સેપ્ટ આવે છે એમાં। જો કોઈને નાના બાથરૂમ હોય કે જ્યાં ઓછો યુઝ છે તો તેમાં તમે 2x1ની સાઈઝ લઈ શકો છો। આમાં ઘણા બધા, એક તો વચ્ચે જોઈન્ટ લેસ એટલે જોઈન્ટ વચ્ચે વ્હાઈટ સિમેન્ટ ભરે છે, અને કાં તો તમે એપોક્સી બી મારી શકો છો। આનું જે તળિયું આવશે, જે ફ્લોર, એ એના મેચિંગનું આવશે। એટલે આ જે સાઈઝ છે, 2x1ની સાઈઝ છે, એમાં તમને હું ડિઝાઇન બતાવવા જઈ રહ્યો છું કે એમાં લાઇટ, હાઇલાઇટર અને ડાર્ક એમ 3 કન્સેપ્ટ આવે છે। એમાં વધારે 2x1 સાઈઝ વધારે ચાલે છે, અને મોટા બાથરૂમ હોય તો એમાં તમે 4x2 ની સાઈઝ લઈ શકો છો। બંને બાજુ દેખો છો, તમને કોઈ ડિઝાઇન ગમે કે બાથરૂમમાં તો મને કોમેન્ટ કરજો। અને તમારું ઘર બનતું હોય, તમારે ટાઇલ્સ, સેનેટરી, કેમિકલ કે બિલ્ડિંગ મટીરિયલ રિલેટેડ કોઈ બી ક્વેશ્ચન હોય, કોઈ બી, તો તમે મને મેસેજ કરજો, હું તમારો રિપ્લાય આપીશ કે તમારા કોઈ બી ક્વેશ્ચનનો હું તમને સંતોષકારક રિપ્લાય આપીશ। એમાં તમને ઘણી બધી વેરાયટીઓ જોવા મળે છે, એક આ ડિઝાઇન બી સારી છે કે જે સૌથી વધારે ચાલે છે। આ બધી જે ટાઇલ્સો હું તમને બતાવું છું એ જોન્સન કંપનીની છે। ટાઇલ્સ હંમેશા, આ જે વોલ ટાઇલ્સ હોય કે ફ્લોર ટાઇલ્સ હોય, કોઈ બી ટાઇલ્સ, તમે ભલે સિરામિક હોય કે વિટ્રીફાઈડ હોય, હંમેશા ટાઇલ્સ કેમિકલનો યુઝ ફરજિયાતપણે કમ્પલસરી કરવો જોઈએ। એનાથી તમને ઘણા તમારા કારીગર કહેશે કે સિરામિક ટાઇલ્સમાં એપોક્સી ભરવી જોઈએ કે પછી, તો એપોક્સી બધી ટાઇલ્સમાં ભરો તો સૌથી સારું, કેમકે ટાઇલ્સમાં ભવિષ્યમાં ટાઇલ્સ તૂટશે તો નીકાળી આજ આરામથી બીજો પીસ લગાવી શકો। અને ટાઇલ્સ હંમેશા કેમિકલથી લગાવવી જોઈએ, કેમિકલથી લગાવ્યા પછી તમે આ જે હાઇટ છે, હવે 1 2 3 4 5 6 7 8 8 ફૂટ સુધી લાગેલી છે, કેટલા 8 ફૂટ સુધી લાગેલી છે, પણ તમે કેમિકલથી લગાવ્યા પછી 8 ફૂટની 10 ફૂટ સુધી લગાવી શકો, સિલિંગમાં બી લગાવી શકો છો। એટલે હંમેશા ટાઇલ્સ કેમિકલની ફરજિયાતપણે યુઝ કરવો જોઈએ, સિમેન્ટનો યુઝ ના કરવો જોઈએ। સિમેન્ટથી તમારું શું થશે કે સિમેન્ટથી ટાઇલ્સમાં પોલાણ રહેશે, એ પ્રોબ્લેમ રહેશે। એટલે આ જે સાઈઝ હતી, આ 2x1 ટાઇલ્સનું કલેક્શન હતું। જો તમને ચેનલ, જો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને આવા બિલ્ડિંગ મટીરિયલ રિલેટેડ તમને વિડીયો જોવા મળશે તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને જજો।